મોરબીની ઈચ્છાઓ જણાવતો વિશેષ શો, જેના સ્પોન્સર છે વિયાન્સ ઇલેક્ટ્રોનિક, કો સ્પોન્સર છે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ સર્વપરી શૈક્ષણિક સંકુલ. અમારા રેડિયોની જિંગલ માટે ગોર્ધન સરે એક દુહો લખી આપ્યો હતો કે મોર જ્યાં થનગનાટ કરે વહેતા મચ્છું પાણી, મોર જ્યાં થનગનાટ કરે વહેતા મચ્છું પાણી, બી વવાયા ઉદ્યોગ તણા, આ તો લાવ્યું દુનિયાભરને તાણી. આખી દુનિયાને અહીંયા લાવનાર આ મોરબી આજે 5 વર્ષ 6 વર્ષ યા જિલ્લો બની ચૂક્યો છે, છતાં પણ ઘણી બધી બાબતે હજી મોરબી થોડુંક બીજા કરતાં પાછળ છે. તો એ મોરબી કઈ કઈ ક્ષેત્રે થોડુંક પાછળ છે અને મોરબીની શું ઈચ્છા છે અથવા તો મોરબીને શું જરૂરી છે એ જાણવા માટે ખાસ તમારા માટે શો લઈને આવી રહ્યા છીએ. મોરબી વોન્ટ્સ, અર્થાત મોરબીને જરૂર છે, મોરબી ઈચ્છે છે. તો ચાલો અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ સાથે આપણે વાતચીત કરીશું અને જાણીશું કે મોરબીને શું જરૂરી છે અને મોરબી શું ઈચ્છે છે આ મોરબી વોન્ટ્સ પ્રોગ્રામના માધ્યમથી. અને હું છું તમારી સાથે આરજ રવિ. અત્યારે આપણી સાથે જોડાયા છે કંજારિયા ચિરાગ, વિનોદભાઈ એડવોકેટ, વિપુલ, ધર્મેન્દ્રબેન બારેજિયા એડવોકેટ મોરબીથી, જીતુભાઈ જાડેજા ભૂતપૂર્વ પ્રમુખ, મનીષ જોશી, પ્રકાશભાઈ વ્યાસ એડવોકેટ, વીપી બલોચ, ચેતન કે નાનવાણી એડવોકેટ, કાજલ કે ચંડી ભમર એડવોકેટ, દિલીપભાઈ અગેચાણીયા છે, અશ્વિન બેડમલિયા એડવોકેટ. હું મોરબીમાં એવું છું છું કે હાલ મોરબી જિલ્લો થઈ ગયો છે, એ ઘણા સમયથી થઈ ગયો, પરંતુ જિલ્લામાં જે જિલ્લામાં લેવલની સુવિધાઓ હોવી જોઈએ, જે સરકારી ઓફિસોમાં સ્ટાફ હોવો જોઈએ, એ સ્ટાફ ક્યાંય પૂરતો છે નહીં. જેમ કે સબ રજિસ્ટ્રાર ઓફિસ જ અમારું પહેલું કાર્યસ્થળ કહેવાય, કે જ્યાં અમે દસ્તાવેજ કરવા જતા હોઈએ, દસ્તાવેજ કરવા જતા હોય ત્યાં અમારે 2 વાર હડતાલ કરવી પડે, છતાં પણ સ્ટાફ પૂરતો થતો નથી, જે જિલ્લા લેવલે એક શરમજનક વાત કહેવાય. એથી આગળ જઈએ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં પણ પૂરતો સ્ટાફ નથી હોતો, ત્યાં પણ જઈએ લાઇનોમાં ઊભું રહેવું પડે છે, અને જ્યારે એ અંગે કોઈ સવાલ કરવામાં આવે તો યોગ્ય જવાબ મળતો નથી. એ સિવાય બીજી ઓફિસોમાં જઈએ તો ત્યાં પણ સ્ટાફનો અભાવના કારણે એક વ્યક્તિનો ચાર્જ બીજા પાસે હોય, બીજાનો ચાર્જ ત્રીજા પાસે હોય, એક વ્યક્તિ 2-2, 3-3 ચાર્જ લઈને બેઠો હોય કે સ્ટાફ નથી, જે પ્રશ્ન સિટી સર્વેમાં પણ થઈ ગયો છે કે એક વ્યક્તિ પાસે 3-3, 4-4 ચાર્જ હોય. હવે અત્યારે હાલના સમયે સિટી સર્વેમાં સ્ટાફ આવી ગયો છે, પણ અત્યાર સુધી ત્યાં પણ એવો પ્રશ્ન હતો કે એક વ્યક્તિ પાસે 4 ચાર્જ હોય તો કેટલું કામ કરી શકે, એને લેવલ જે કામ કરવાની છે એની ક્ષમતા હોય એનાથી વધારે કામ મળે એને તો એ કેવી રીતે કરી શકે. એટલે જિલ્લા લેવલે જે સ્ટાફ હોવો જોઈએ, ગવર્મેન્ટ ઓફિસોમાં સ્ટાફ હોવો જોઈએ, એવો કોઈ સ્ટાફ પૂરતો મળતો નથી. એના કારણે આમ પબ્લિકને, અમે વકીલો તો હેરાન થતા જ હોઈએ છીએ, અમારું કામ છે હેરાન થવાનું, પણ અમારા સાથે સાથે આમ પબ્લિક જે હોય છે, જેને કાયદાનું કોઈ નોલેજ નથી હોતું, એ પણ જાજી હેરાન થાય છે, જે યોગ્ય નથી હોતું. અમે મોરબી માટે જાય કે રોડ રસ્તા નવા ઢીલો બન્યો, પછી જે રોડ રસ્તા જે તાલુકા લેવલના હતા એ જ અત્યારે રોડ રસ્તા છે, તો રોડ રસ્તામાં સુધારો થાય, અહીંયા જરૂર પડે અહીંયા સર્કલ બનાવવામાં આવે. એ ઉપરાંત જે મોરબીમાં તાલુકો હતો ત્યારે રેલવે સુવિધા આપવાનું વિચારી રહ્યા, હજી એક પણ જિલ્લો પૈના પછી નવી કાંઈ રેલવે સુવિધા અમને મોરબીવાસીઓને મળેલ નથી. તમે મોરબીવાળા ઈચ્છીએ કે અમને લાંબા અંતરની અને ખાસ કરીને કે જ્યાં અમારે માલ અમારા સિરેમિકના હિસાબે ઉત્તર પ્રદેશ એની કેરળ એની પર રાજ્યમાં મારતો કામ કરવા આવતો હોય લાંબા અંતરની અમને ચેન મળે છે, મોરબીવાળાને આવવા જવામાં સાનું પૂરતા દઈએ એવું અમે એક વખત તરીકે ઈચ્છીએ. શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ, સર્વોપરી શૈક્ષણિક સંકુલ મોરબી. હવે લો એન્ડ ઓર્ડર સારો હોવો જોઈએ, વકીલોને કામ મળી જ રહે છે, પણ એ ઓછું થાય થોડું તો સારું પડે. લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે એ થોડી વધારે કંટ્રોલમાં આવી જોઈએ. એડવોકેટની વાત કરી તો અહીંયા બધાની યુનિટી સારી છે. તો મોરબી છે અત્યારે નવો નવો જિલ્લો થયો છે, રાઈટ? તો જે કામ છે એ લોડ વધતું જાય છે, વકીલો આવતા જાય છે, બટ લો એન્ડ ઓર્ડર કન્ડિશન થોડી સુધી. એઝ એ એડવોકેટ તરીકે રવિભાઈ જોવામાં આવે ને, તો મોરબીમાં દિવસે ને દિવસે હત્યાના આ તે ખરાબ બનાવ ખૂબ જ બનાવની સંખ્યા વધતી જાય છે. આમ જો તો વકીલો માટે તો કામ વધારે જ આવે છે, પણ એ અમારા માટે જોવા જાવે તો બહુ દુઃખની વાત છે. મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ કથળેલી છે. ટ્રાફિક નિયમ શું કહેવાય, શું વ્યવસ્થા કહેવાય,
એ નિયમ જેવું કંઈ મોરબીમાં છે જ નહીં. દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, એનું યોગ્ય નિરાકરણ? પહેલાં વહેલાં તો ગામમાં જે ગટરો ઉભરાય છે, ચોખ્ખાઈ નગરપાલિકા તરફથી કોઈ માણસો મૂકવામાં આવેલ નથી. જ્યાં જોવો ત્યાં ગાંધી ચોકમાંથી નીકળે ત્યાં ગંદકી ને ગંદકી જ હોય છે. જે ચોખ્ખાઈ થવી બહુ જરૂરી છે, જેથી રોગચાળો ઓછો થાય. મોરબીમાં સૌથી મોટો પ્રશ્ન જોવામાં આવે તો ટ્રાફિક સેન્સ છે, એ બહુ મુખ્ય કારણ છે કે જેના માટે થઈને મોરબીની જે મજૂર અને ગ્રામ્ય વિસ્તારની જે પબ્લિક છે એનામાં એટલું બધું ટ્રાફિક સેન્સ નથી, જેના લીધે પોલીસને તથા ટ્રાફિક બ્રિગેડને પણ પ્રોબ્લેમ થાય છે. મોરબી શહેરી વિસ્તારમાં અત્યારે વાહનો એટલા બધા થઈ ગયા છે કે એમને પણ કારણ વગરનું હેરાનગતિ થવું પડે. એટલે ટ્રાફિક પોલીસ અને લોકોએ પણ ટ્રાફિક બાબતે વધારે નિયમ પાળવા જોઈએ અને જેનો બેનિફિટ બંનેને મળે છે એવું મારું નમ્ર માનવું છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં આડેધડ જે રીતે ખોટી રીતના બમ્પ બનાવી અને વાહનને નડતરૂપ થાય અને લોકોને તકલીફો પડે એવા જે પ્રોબ્લેમ છે તેનું પણ યોગ્ય સત્તાધિકારીઓએ નિરાકરણ લેવું જોઈએ એવું માનું છું. Now we are introducing the first ever concept school in Morbi, Green Valley International School. It has all ultra-modern facilities, 14 acres of lush green campus, smart classrooms, knowledge resource center, outdoor playgrounds for cricket, horse riding, rifle shooting and many more. Admissions are open. મોરબીની અંદર જ્યારથી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો એને ત્યારથી અત્યાર સુધીમાં જુઓ તો જિલ્લા લેવલની જે સુવિધાઓ મળવી જોઈએ એ અત્યારે પબ્લિકને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી. એમાંય ખાસ કરીને જે મોરબીની અંદર જે રોડ રસ્તાઓ છે જે એકદમ જેને કહેવાય ને ઉબડથાબડ રસ્તા છે, ક્યાંય સારા રસ્તા નથી. બીજું કે જે મોરબી છે એ જિલ્લો બન્યો પણ હજી નગરપાલિકા લેવલે કામ ચાલે છે, તો નગરપાલિકાની અંદર પણ અત્યારે કોઈ કાયમી ચીફ ઓફિસર છે નહીં, એ ઇન્ચાર્જમાં ચાલે છે. અને ચારે બાજુ મોરબીની અંદર જે ગંદકી ફેલાયેલી છે એ ગંદકીનો પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. મોરબી જિલ્લો બન્યા પછી પણ અત્યારે અહીંયા આગળ જે કંઈ અગવડતાઓ ઊભી થયેલી છે એમાં કોઈ પણ વહીવટીતંત્ર ધ્યાન આપતું નથી અને આંખના કાનની નીતિ જ રાખેલી છે. કોઈ પણ જાતના કામકાજ કરાવવાના હોય, કલેક્ટરના કામકાજ કરાવવાના હોય, મામલતદારના કામકાજ કરાવવાના હોય, તો એમાં પણ કોઈ પણ જાતના સહકાર કે સાથની ભાવના જોવા મળતી નથી. કોઈ નાના નાના કાર્ડ કઢાવવાના હોય, કોઈ નાના નાના દાખલા કઢાવવાના હોય, લોકોને લાંબી લાઇનોમાં ઊભા રહીને પણ હેરાન થવું પડે છે અને એનો કંઈ અંત આવતો નથી. રખડતા ઢોરોનો જે ઉપદ્રવ છે એનું કશું થતું નથી. એ શેરીમાં ગલીઓમાં માણસોને, વૃદ્ધ માણસોને, બચ્ચાઓને ખૂબ જ નુકસાન કરે છે અને ઘણીવાર હાડકા પણ તોડી નાખે છે લોકોના. એક કાર્યવાહી પણ કરવી જોઈએ. મોરબી જિલ્લો થયો ત્યારથી પાયાની સુવિધાઓનો અભાવ છે. આવડો મોટો મોરબી જિલ્લો છે, ત્યાં નગરપાલિકાનું અસ્તિત્વ છે પણ કાયમી ચીફ ઓફિસરની આજ દિવસ સુધી જગ્યા ખાલી છે. પોસ્ટ ઓફિસ છે મોરબી જિલ્લાની, તો ત્યાં પણ સ્ટાફનો અભાવ છે અને ઘણી બધી લાઇનોમાં કામકાજ માટે ઘણો બધો સમય વ્યર્થ થાય છે. એ સિવાય મોરબીના રોડ રસ્તા એ પણ ખાસી જરૂરિયાત છે. હાલમાં જ મોરબી છે એ અત્યારે જિલ્લો થયો છે. જિલ્લો થયો છે એટલે જિલ્લા મુજબ જે કાંઈ ડેવલપમેન્ટ થવું જોઈએ એ ડેવલપમેન્ટ બહુ જ જરૂરી છે. અને બીજું કે હાલમાં આ મોરબીમાં જે મેઇન તો લો કોલેજનો પ્રશ્ન છે, લો કોલેજ જે મોરબીમાં અત્યારે હાલ પૂરતી નથી, એના માટે અહીંયાના જે સ્ટુડન્ટ્સ છે બધા જેને લો કરવું છે એને ઘણી બધી આડમારીનો સામનો કરવો પડે છે, અપડાઉન કરવા પડે છે. એટલે લો કોલેજ કમ્પલસરી અહીંયા હોવી જોઈએ. જો ડિસ્ટ્રિક્ટ થયું છે તો ડિસ્ટ્રિક્ટ લેવલે જે કાંઈ સગવડતાઓ પબ્લિકને મળવી જોઈએ એ તમામ તમામ છે એ સગવડતા પબ્લિકને મળવી જોઈએ, એના માટે લો કોલેજ છે. પ્લસ રસ્તાઓ છે, જે રસ્તાઓમાં ખાડાને છે એ પણ વ્યવસ્થિત રોડ થવા જોઈએ. બીજું કે જ્યાં ત્યાં ઢોર છે એ પડેલા રહેતા હોય એના કારણે અકસ્માત પણ ક્યારેક બની શકે છે. એટલે આ બધી સગવડતાઓ છે એ પબ્લિક માટે જરૂરી છે અને પબ્લિકની પ્રાથમિક જરૂરિયાત છે.
અને એનો અધિકાર પણ છે, એના માટે કલેક્ટરશ્રીએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ એવું મારું માનવું છે અને એવું મારો પ્રસ્તાવ છે. મોરબી વિકસિત શહેર છે, છતાં મોરબી જિલ્લો બન્યા પછી અત્યારે જિલ્લા લેવલનું એક પણ કામ થઈ રહ્યું હોય એવું ક્યાંય દેખાતું નથી. ખરેખર કલેક્ટર જિલ્લાનો રાજા કહેવાય છે. કલેક્ટરે રૂબરૂ આવી દરેક લતામાં દરેક જગ્યાએનું નિરીક્ષણ કરવું જોઈ અને દરેક મોરબીમાં શેરીએ ને ગલીએ રોજ ઢોર મારી નાખે, ઢોરના ત્રાસથી માણસો મરી જાય છે, આખા ગામમાં ઢોરનું વાતાવરણ ફેલાયેલું છે એના અને આખા બધી જ ગંદકીનું માહોલ છે, છતાં કોઈ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ચારે કોર ઢોરના ખાડા પડી ગયા છે, સરકારી તંત્ર હાવ નિષ્ફળ રહેલ છે. શૈક્ષણિક સંકુલ એન્ડ સર્વ પરિ શૈક્ષણિક સંકુલ.